નમસ્કાર કૂકવિથ રાધિકામાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ એવી ટેસ્ટ અને ટેક્સચર સાથેની મીઠાઈવાળાની દુકાન પર મળે તેવી કાજુકતરી કાજુકતરી ફક્ત બે જ ઇન્ગ્રેડિયન્ટ્સથી બની જાય છે અને તે બજાર કરતાં અડધા ભાવમાં બની જાય છે અને ઘરે બનાવેલી કાજુકતરી ચોખ્ખી તો હોય જ છે તો ચાલો એકદમ પરફેક્ટ એવી કાજુકતરી બનાવવાનું શરૂ કરીએ પરફેક્ટ મીઠાઈવાળાની દુકાન જેવી કાજુ કતરી બનાવવા માટે આપણે તેના ઇન્ગ્રેડિયન્ટ્સનું માપ લઈ લઈશું તો એ માટે મેં એક કપ કાજુ લીધા છે અને તેનાથી અડધી ખાંડ એટલે કે અડધો કપ ખાંડ લીધી છે અહીં મેં આખા કાજુ લીધા છે તમે ટુકડા કાજુનો પણ યુઝ કરી શકો છો હવે આપણે કાજુને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈશું અને મિક્સરનું ઢાંકણ બંધ કરી દઈશું કાજુને હવે આપણે ઓન ઓફ ઓન ઓફ કરીને એકદમ સરસ પીસી લઈશું કાજુની એક બેચ મેં પીસીને રેડી કરી છે હવે તેને એક ચારણીની મદદથી ચાળી લઈશું કાજુને ચાળીને જે ઉપર કટકા વધે તેને ફરીથી સેમ પ્રોસેસ ઓન ઓફ ઓન ઓફ કરીને ફરીથી પીસી લઈશું કાજુને કોઈ દિવસ મિક્સર કન્ટિન્યુઅસ ચલાવતા જઈને ક્યારેય ના પીસવા નહીતર કાજુમાં રહેલું ઓઇલ રિલીઝ થઈ જશે મેં બધા જ કાજુને પીસીને એકદમ સરસ છૂટો છૂટો તેનો પાવડર બનાવી લીધો છે તમે જોઈ શકો છો કે તેમાંથી જરા પણ ઓઇલ રિલીઝ થયો નથી હવે આપણે ચાસણી બનાવવા માટે એક કડાઈમાં અડધો કપ ખાંડ લઈશું અને હવે ખાંડથી અડધું પાણી એટલે કે વન ફોર્થ કપ જેટલું પાણી લઈશું હવે ગેસની ફ્લેમ ઓન કરીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ખાંડને સારી રીતે ઓગાળી લઈશું કાજુ કતરી બનાવવા માટે આપણે કોઈ પણ પ્રકારના તારવાળી ચાસણી બનાવવાની નથી ખાંડ ઓગળી ગયા પછી તેમાંથી બબલ્સ આવતા થશે અને આપણે મિશ્રણને હાથમાં ચેક કરીએ તો મધ જેવું ચીકણું જણાય ત્યારે સમજી લેવું કે કાજુ કથરીની ચાસણી બનીને રેડી થઈ ગઈ છે ખાંડ બધી ઓગળી ગઈ છે અને એકદમ સરસ બબલ આવી ગયા છે તેને હાથની મદદથી ચેક કરીએ તો મધ જેવી ચીકાસ આવી ગઈ છે હવે કે આપણી કાજુ કથરીની ચાસણી બનીને રેડી થઈ ગઈ છે અત્યારે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને તેમાં બધો જ કાજુનો પાવડર એડ કરી દઈશું કાજુના પાવડરને ચાસણીમાં સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણે તેને કન્ટિન્યુઅસ ચલાવતા જવાનું છે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને આપણે કન્ટિન્યુઅસ ચલાવતા જઈને મિક્સ કરીશું જો આપણે જરા પણ મિશ્રણને ચલાવવાનું બંધ કરીશું તો તળિયે બેસી જશે હવે આપણી કાજુકતરીમાં એકદમ સરસ શાઇનિંગ આવે એ માટે તેમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી દઈશું અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું કાજુકતરી બનાવતી વખતે બને ત્યાં સુધી નોનસ્ટિકનું વાસણ કે પછી એકદમ હેવી બોટમ કઢાઈ હોય તેવું યુઝ કરવું કાજુકતરીના મિશ્રણને હવે આપણે હાથમાં બોલ બનાવીને ચેક કરીશું તમે જોઈ શકો છો કે બોલ એકદમ સરસ રીતે બાઇન્ડ થઈ જાય છે અને હાથમાં જરા પણ ચોંટતો નથી એટલે કે કાજુ કતરી માટેનું મિશ્રણ આપણું રેડી થઈ ગયું છે હવે તેને એક ડીશમાં લઈને ઠંડુ કરી લઈશું હવે આપણું મિશ્રણ થોડું ગરમ છે એટલે તેમાં હાફ ટી સ્પૂન જેટલું ઘી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે એક પ્લાસ્ટિકની સીટ લઈશું તેને ઘીની મદદથી સારી રીતે ગ્રીસ કરી લઈશું પ્લાસ્ટિકની સીટની જગ્યાએ તમે બટર પેપરનો પણ યુઝ કરી શકો છો હાથને આપણે ઘીવાળા કરી લઈશું અને બધા જ મિશ્રણને લોટ બાંધતા હોય એ રીતે સારી રીતે મસળી લઈશું આ પ્રોસેસ આપણું મિશ્રણ ગરમ હોય ત્યારે જ કરવાની છે નહીતર ઠરી જશે પછી આપણી કાજુ કતરીનું ટેક્સચર એકદમ સરસ સ્મૂથ નહીં આવે હવે આપણે મિશ્રણને પ્લાસ્ટિકની સીટ ઉપર લઈ લઈશું અને જે રીતે લોટ બાંધતા હોય એ રીતે જ તેને રગડીને સરસ સ્મૂથ ગોળો બનાવી લઈશું તમે જોઈ શકો છો કે મિશ્રણ આપણું ગરમ છે એટલે આપણે તેને સરસ ઇઝીલી સ્મૂથ કરી લીધું છે જો તમારે કાજુ કતરીમાં એલચીનો પાવડર એડ કરવો હોય તો કરી શકો છો મિશ્રણ આપણું એકદમ સરસ મૂથ થઈ ગયું છે હવે તેને આપણે ફ્લેટ કરી લઈશું હવે આપણે તેને વણી લઈશું બને ત્યાં સુધી તેને લંબચોરસ કે ચોરસમાં વણવાનો ટ્રાય કરવો જેથી તેના પીસ પાડવામાં આપણે સરળતા રહે કાજુકતરીને બધી જ બાજુથી એક સરખી વણવી જાડી કે પટલી કરવાની નથી કાજુકતરીને મેં લંબચોરસ શેપમાં વણી લીધી છે અને તે બધી જ જગ્યાએથી એક સરખી વણી છે ક્યાંય જગ્યાએ જાડી કે પટલી રાખી નથી હવે આપણે ઘીવાળો હાથ કરીને ઉપરના સરફેસ ઉપર ફરીથી ઘી લગાવી દઈશું આ કાજુકતરી આપણી ખાવા માટે રેડી છે પરંતુ હું તેને બજાર જેવો લૂક આપવા માટે ઉપરથી ચાંદીનો વરખ લગાવીશ ચાંદીનો વરખ લગાવવો ટોટલી ઓપ્શનલ છે પરંતુ એકદમ બજાર જેવો લૂક આપવા માટે મેં ચાંદીનો વરખ લગાવ્યો છે ચાંદીના વરખને હાથમાં લઈને પછી સ્ટીક કરવાનો પ્રયાસ ના કરવો ડાયરેક્ટ આપણે તેને કાજુકતરીના સરફેસ ઉપર જ પાથરી દેવાનો છે હવે આપણે કાજુ કતરીના એક સરખા પીસ કરી લઈશું કાજુકતરી જનરલી ડાયમંડ શેપમાં હોય છે તો હું આજે તેના ડાયમંડ શેપમાં જ કટ કરીશ સૌપ્રથમ તેને મેઝર કરીને દોઢ ઇંચના આપણે કાપા લગાવી લઈશું જો તમારી પાસે સ્કેલ હોય તો તેનો યુઝ કરી શકો છો મારી પાસે સ્ક્રેપર છે તો હું તેની મદદથી તેના કાપા કરી લઈશ હવે આપણે તેની બીજી સાઇડ્સથી પણ ડાયમંડ શેપ આપીને કટ કરી લઈશું તમે જોઈ શકો છો કે મેં તેના એકદમ સરસ ડાયમંડ શેપમાં પીસ બનાવીને રેડી કરી લીધા છે તેના સાઈડ્સના પીસ આપણે હટાવી દઈશું અને તેને સાવ કરી લઈશું તો એકદમ ફરસાણવાળાની દુકાન જેવી આપણી કાજુ કતરી બનીને રેડી થઈ ગઈ છે હું તમને તેનું ટેક્સચર બતાવી દઉં તમે જોઈ શકો છો કે એકદમ સરસ સ્મૂથ અને એકદમ સોફ્ટ તેનું ટેક્સચર છે આ કાજુકતરીને તમે પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો તો બની છે ને એકદમ ફરસાણવાળાની દુકાન જેવી આપણી એકદમ કાજુ કાજુકતરી તમે પણ આ તહેવારોની સિઝનમાં મારી સ્ટાઇલથી કાજુકતરી ઘરે જરૂરથી બનાવો અને તમારો અનુભવ મને કમેન્ટમાં શેર કરો જો તમને મારી આજની રેસીપી સારી લાગી હોય તો લાઈક અને શેર કરો અને મારી ચેનલ વિથ રાધિકા જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ બહુ જલ્દીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય